તમારા ઘરે શું કે ચલો કમેન્ટ કરજો મારા ઘરવાળા રિસાઈ જાય ને તો મેં એમને ભજીયા બનાવીને ખવડાવી દઉં ને તો એ ખુશ થઈ જાય એમનો ગુસ્સો બધો ઉતરી જાય સાચી વાત છે જો અત્યારે છે ને અમારા અહીંયા બટેકાવાળા તૈયાર થઈ રહ્યા છે રેસીપી તમારી સાથે શેર કરી રહ્યા છે ને આ બટેકાવાળા જરૂરથી બનાવજો સહેજ મસાલા નાખીને બનાવ્યા છે તો બહુ જ મજા આવી જશે મમ્મીના સહેજ મસાલા જે છે એ તમને પણ મજા આવી જાય એવું છે ગુડ મોર્નિંગ નવા વ્લોગ સાથે આજે નવા વિડીયો સાથે તમને મળી ગયા છે મમ્મીની રેસીપીની અંદર હવે તમારી ઘણા બધાની લોકોની ફરમાઈશ એક આવતી હતી એનું નામ છે બટાકાવાળા અને તમારો બધાનો થેન્ક યુ કેમ કે તમે સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આ વિડીયો જોઈને તો ચલો મમ્મી આજે તમે બટાકાવાળા બનાવવાના છો આપણા પરિવારને ખવડાવવાના છો તમે રૂબરૂ તો નથી આવી શકતા પણ અમે વિડીયોમાં તમને બતાવીએ ને કેટલું એફોર્ટ કરીએ છીએ તમને મસ્ત મજાનું કરાવીએ છીએ તમે આ સબસ્ક્રાઈબ બી કરો છો એના માટે તો થેન્ક યુ બધાને મારા પહેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો હવે છે ને બટેકાનો મસાલો એકદમ સિમ્પલ સોબર કોઈ એની અંદર વધારાનો નહીં આવવાનું આમ સિમ્પલ હાઉ સિમ્પલ હાઉ સાદું સિમ્પલ બહુ રાતના ટાઈમે તો વધારે મસાલા ખાવા જ નહીં પણ સ્વાદની અંદર ટેસ્ટી બહુ ટેસ્ટી આપણે હવે પહેલા લીંબુ તમે હાથમાં લઈને બેઠા છો તો શું શું કરવાનું છે એમ કહો હવે આની અંદર આનામાં જો આપણે ઈસ્ટર્ન બનાવવું હોય ને તો કદી મીઠું નાખી નહીં મૂકવાનું એટલે સેમા મીઠું નાખવાનું એટલે જે મસાલો કરીએ ને માનો કે અત્યારે ને અત્યારે તળી દેવાના છે તો આમાં મીઠું નાખવું અને જો વાર કરવાની હોય ને તો મીઠું મસાલામાં નહીં નાખવું જ્યારે તમે બટાકાવાળા કરવા બેસો ને ત્યારે મીઠું નાખવાનું પણ એનું કારણ શું કારણ કે મીઠું પાણી છોડે એટલે પછી પોચા થઈ જાય એટલે પછી તમે બટાકાવાળા 10-15 મિનિટ પછી ખાવ ને તો પોચા પોચા લાગે એટલે ઈસ્ટર્ન આપણે કરવાના છે એટલા માટે બધો મસાલો અત્યારે કરી દઈએ બરાબર છે પહેલા તો એનામાં થોડોક લીંબુનો રસ નાખી દઈએ અમારી રેસીપીમાં છે ને તમને એક નોર્મલ રેસીપી તો શૂટ કરીને બતાવતા જ હોય છે પણ મમ્મીની જે એક્સપિરિયન્સ છે જે વસ્તુ શીખ્યા છે આટલા આમ કહેવાય છે ને ભૂલથી બધું શીખીને આવ્યા છે ને તે પણ તમારી સાથે શેર કરે છે જો તમને એ વસ્તુ ખબર હશે તો તમારા માટે તો બરાબર જ છે પણ જેમને નથી ખબર એમના માટે પણ એક આ વસ્તુ શીખવા લાયક થઈ જાય છે અમે કોઈ જાતના એક્સપર્ટ નથી બસ આ કહેવા છે અમે કઈ જ એક્સપર્ટ નથી બસ અમારા ઘરે જે રેસીપી બને છે એ તમારી સાથે શેર કરીએ છીએ અને તમને લોકોને વધુ પસંદ આવે છે તો મમ્મી આપણે મરચાની પેસ્ટ આપણે લીધા લાલ મરચું નહીં આવે ખાલી લીલું મરચું પણ આ બહુ તીખા લવિંગિયા મરચા છે એટલે હું જરીક જ નાખું છું આની વાત આ મરચાની વાત આખી અલગ કરેલી છે તો નેક્સ્ટ વિડીયોમાં તમે જે આપણે ગઈકાલે વિડીયો બનાવ્યો છે બ્રેડ રોલનો એની અંદર તમે જોઈ લો છો આની વિશે શું વાત કરી છે ચલો જરીક આમાં હળદર આવશે ઓકે આમાં સેજ ગરમ મસાલો ધાણા જીરું અને મીઠું આમાં ખાંડ નહીં આવે ઓકે ખાંડ નહીં આવે તમે બધા એમ કહો ને કે અમે બધામાં ખાંડ નાખીએ અમે ખાંડ બધામાં નથી નાખતા માપનું જ નાખીએ હવે એનામાં ભરપૂર ધાણા આવશે બરાબર ધાણાની સીઝન છે એટલે ધાણા ખૂબ ખાવા એક ચપટી ધાણા આવશે આની અંદર મમ્મીના એક ચપટી બહુ મોટા બરાબર થઈ જાય તો અત્યારે જો આ એકદમ સિમ્પલ સુપર આવી રીતે મસાલો તૈયાર થઈ રહ્યો છે આ બટેકા વડા છે ને અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ મારી પિઝા બોલાય જો આ બને પિઝા હવે આની ફરમાઈશ આવી છે પિઝા બનાવો પિઝા બનાવી દીધા બેટા ચલો આ મસાલો બીજો આની અંદર કઈ નાખવાનો મમ્મી અજમો તમારે જે આ બેસન નું ખીરું કરીશું ને એના અંદર અજમો આવશે બરાબર છે અજમો હળદર અને મીઠું ઓકે કારણ કે ગમે તે બેસન નું કરીએ ને તેના આજે આમાં વરિયાળી નહીં નાખવાની ના આમાં વરિયાળી નહીં આવે બરાબર આના અંદર તમારે મેગી મસાલો નાખીને કરવો હોય તો કરી શકો છો અત્યારે આપણે જે મસાલો તૈયાર કર્યો તો એમાંથી આવી રીતે નાના નાના રોલ વાળી દીધા છે હવે આના અંદર આપણે જે બેસનનો મસાલો બનાવવાનો છે એ આપણે કેવી રીતે બનાવવાનો છે મમ્મી આ બેસન લીધો છે આનામાં સેજ હળદર નાખવાની સાધારણ સેજ હળદર હવે તારો ડાયલોગ બની ગયો છે મારેનો સેજ હળદર નાખવાની છે અને આમાં સેજ અજમો નાખવાનો સેજ અજમો નાખવાનો પછી મીઠું સ્વાદ પ્રમાણે એ હું સેજ નહીં કહું સ્વાદ ચલો આમાં સેજ હિંગ નાખીએ કારણ કે રાતનો ટાઈમ છે ને એટલે થોડી હિંગ નાખીએ બરાબર થોડું થોડું પાણી નાખી અને આપણે ખીરું કરીએ આ ખીરું કેવું રાખવાનું હોય છે આ થોડું જાડું રાખવાનું હોય છે બરાબર એક ડાયરેક્ટ પાણી નહીં નાખવાનું
થોડુંક થોડુંક નાખી ને તે રસ કરતું જવાનું. અત્યારે મસ્ત મસ્ત બોલી. આ બધું તમારો બધાનો પ્રતાપ છે. તો ચલો હવે બધા ઉત્સાહ થી જુઓ છો તો મારો ઉત્સાહ વધારો છો. અને એ બાને અમને મસ્ત મસ્ત રેસીપી દરરોજ. આમ તો કેવું થાય ખબર હે, દર બીજા મહિને બને બરાબર. તો અમુક વસ્તુ એવી રિપીટ 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 રાત્રે રાત્રે થતી જ જતી. હવે જ્યારથી રેસીપી બનાવવાનું ચાલુ થઈ છે ને ત્યારથી દરરોજ નવો દરરોજ નવો નવું. તો હવે જો તમને જે બતાવી દીધું એ તો ઘરે ઘરે અમારા ઘરે બને નહીં. હવે જે જે અમને નથી બતાવ્યું એ હવે રોજ રોજ અલગ અલગ બનશે. કે તમને પણ ઘણા ફાયદા થશે કે ભાઈ આ બધાને બતાવે છે તમને બધું ખાવા મળશે નવું નવું. એટલે પેલો તો ફોન કરીને પૂછે આજે શેની રેસીપી બનાવો છે એટલે 8 વાગે એટલે બધા હાજર થઈ જાય. ચલો અમે આપણે હવે એનું ખીરું પણ તૈયાર થઈ ગયું છે. આ બટેકાના જે રોલ છે એ પણ ગોળા તૈયાર થઈ ગયા છે. બસ આની અંદર હવે તમે વધારે મીઠું નાખ્યું મોડું. અચ્છા મોડું હતું એટલા માટે. હવે બીજું શું નાખવાનું છે આમાં? સેજ, સેજ ચપટી ખાવાનો સોડા. સેજ 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 તમે લીંબુ પણ થોડુંક નાખી શકો છો. ચલો લીંબુ પણ આવી ગયું છે આની અંદર. ચલો અમે આપણે આ તેલ પણ તૈયાર થઈ ગયું છે. આની અંદર તેલ પણ નાખવાનું છે. અડધી પડી જેવું તેલ નાખી દીધું. એ તેલ નાખવાનું કારણ શું છે? એટલે થોડા કામ પોચા થાય, સોફ્ટ બને. હા સોફ્ટ થાય બરાબર છે. આ બધી જ વસ્તુઓ છે ને હું પૂછી પૂછીને કરું છું જેનાથી મને તો નોલેજ બને છે પણ બધા લોકોને પણ ખબર પડતી જાય કે આ વસ્તુ નાખી તો નાખી સીના માટે નાખે. કેમ કે ફૂડ એક સાયન્સ છે. દરેક ફૂડની અંદર જ્યારે સોડા નખાતો હોય, ગરમ તેલ નખાતું હોય તો દરેકનું કંઈક ગુણધર્મ અલગ અલગ રીતે બનતું જતું હોય છે. અત્યારે તમે આ જો આપણે તેલ તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આપણે ખીરું પણ તૈયાર આટલું જાડું રાખવાનું હોય છે તો આ બટેકાવાળાની અંદર વધારે મજા આવે. તો ચલો અમે આપણે બટેકા લીધા, બિચારાને ડૂબાડી દીધા છે અને હવે ડૂબુક. એટલે ડૂબુક કરી દેવાના છે, છમ કરવાનું છે. પપ્પાની ભાષામાં કહીએ તો મમ્મી શું બનાવ્યું આપણે આજે? છમ બનાવ્યું. પપ્પા છે નાને ભજીયાને છમ વધારે કે. તમારા ઘરે શું કે? ચલો કમેન્ટ કરજો. મારા ઘરવાળા રિસાઈ જાય ને તો મેં એમને ભજીયા બનાવીને ખવડાવી દઉં ને તો એ ખુશ થઈ જાય, એમનો ગુસ્સો બધો ઉતરી જાય. સાચી વાત છે. જો અત્યારે છે ને અમારા અહીંયા બટેકાવાળા તૈયાર થઈ રહ્યા છે, રેસીપી તમારી સાથે શેર કરી રહ્યા છે. ને આ બટેકાવાળા જરૂરથી બનાવજો. સેજ મસાલા નાખીને બનાવ્યા છે તો બહુ જ મજા આવી જશે. મમ્મીના સેજ મસાલા જે છે એ તમને પણ મજા આવી જાય એવું છે. આ ચમચી વડે કેમ મૂકું છું? કારણ કે અંદર પેલા નાના નાના ભજીયા થઈ જાય છે. જે લોકોને તેલની અંદર તળવામાં કદાચ મતલબ કે આ રીતે ફાવતું ના હોય ને તો એ લોકો ચમચી દ્વારા બી કરજો તો તમારો હાથ નહીં બળે. હાથ નહીં બળે પ્લસ અહીંયા ઘરે જે નાના નાની મમરી પડે છે ને એ નહીં પડે. પણ લોકો વધારે પડતી મમરી પાડતા હોય છે. કઈ ઘણાને મમરી વધારે ભાવતી હોય છે. જેમ મને મને છે ને મમરી સાથે છે ને જે તીખા જે મરચા હોય ને મોડા તે આની અંદર તળેલા જે ખાવાની મજા આવી જાય. અને એની અંદર થોડી ઘાટી ચટણી મૂકી દીધી હોય બ્રેડની અંદર બનાવો એટલે આપણા મુંબઈ સ્ટાઇલના વડાપાવ તૈયાર હે ને અમી. આપણે વડાપાવ પણ બનાવીશું જો બધા લોકો કોમેન્ટ કરશે તો. એ પણ પ્રોપર મુંબઈ સ્ટાઇલની અંદર બરાબર ગરમ કર્યા વગરના ઘાટી ચટણી. અમારે ઘરે જે ઘાટી ચટણી બને છે બહુ જ મસ્ત બને છે. જો અત્યારે આપણા બટેકાવડા તૈયાર થઈ રહ્યા છે. હવે આને આપણે તળાઈ જાય એટલે આપણે બહાર નીકળ્યા. બટેકાવડા છે ને તૈયાર થઈ ગયા છે. દેખાય પણ એટલા મસ્ત રહ્યા છે તમે જોઈ શકો છો. અને સાથે આપણે લીલી ચટણી અને સોસ સાથે ઉપયોગ કરવામાં છે. અમે આપણે આની અંદર શું શું બધું નાખ્યું એમ કહી દો. લીલી ચટણી અંદર જે દાણાની ચટણી જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ એ રીતે જ બનાવીએ. એના પહેલા આગળ વિડીયો બતાવ્યો હતો ચટણીનો. ઓકે બરાબર. અને આ ટામેટા કેચઅપ સાઈડમાં મૂક્યો છે. આ દાણાની લીલી ચટણી છે અને આ બટાકાવાળા. બટાકાવાળા ખોલીને બતાવો છો બધાને. જો એકદમ મસ્ત રીતે તૈયાર થતા હોય છે. સેજ મસાલા નાખીને તમે બનાવજો તો મજા આવી જશે. તો ચલો હવે આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ. નવા વિડીયો તમારે જોવા હોય મમ્મીની રેસીપીના તો તમારે અમારી કભી આ જે રોની બુકની ચેનલ છે તમારે સબસ્ક્રાઇબ કરવી પડે. તો નેક્સ્ટ વિડીયોમાં કાલે સવારે 8 વાગે ફરીથી તમને નવા વિડીયો સાથે મળીશું. અને આ બટેકા વડા તમારા ઘરે કેવા બન્યા છે
તો પણ અમને જરૂરથી નીચે કોમેન્ટ કરજો. ઘણા બધા કોમેન્ટ કરે છે કે ભાઈ અમે આ વસ્તુ બનાવી હતી બહુ સરસ લાગી છે. ત્યાં સુધી અમને આપો રજા. તો કાલે મળીએ સવારે 8 વાગે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.